नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे शीखीशुं केटली गतिशील आपणी आसपासनी वस्तुओ आपणी आसपास गतिशील वस्तुओ छे एनो अभ्यास करीशुं। तो गतिशील एटले जे एक स्थानेथी बीजा स्थाने जती होय एने शुं कहेवाय? गतिशील वस्तु। जे एक ज स्थाने होय एने स्थिर वस्तु कहेवाय। तो आपणे एक प्रवृत्ति करशुं, केटला उदाहरण आपेला छे। टेबल एक जगह पड़ेलू हो केवु छे? स्थिर। पछी छे एक उड़ती चकली। उड़ती चकली आकाशमां उड़ती हो एवी चकली, तो उड़ती चकली एक स्थाने थी बीजा स्थाने जाय छे एटले ए गतिशील कहेवाय। एक उड़ती चकली ए पण गतिशील छे। पछी घड़ियाळ। घड़ियाळ छे ए दीवाल पर लगावेली होय तो एक ज स्थाने लागेली होय, तो घड़ियाळ केवी छे? स्थिर वस्तु। घड़ियाळ केवी वस्तु छे? स्थिर वस्तु छे। ज्यारे घड़ियाळमां रहेलो सेकंड कांटो, घड़ियाळमां रहेलो सेकंड कांटो, तो ए सेकंड कांटो शुं करे छे? गति करतो होय छे। तमे विचारो ए वस्तु हो तो घड़ियाळमां सेकंड कांड ए गतिशील होय। पछी आगळ उड़तो पतंगिया। उड़ता पतंगिया पण गतिशील होय, एक स्थाने थी बीजा स्थाने जता होय, तो उड़ता पतंगिया गतिशील। दड़ो छे, ए दड़ो एक ज स्थाने होय तो दड़ो गतिशील कहेवाशे नहीं, दड़ो स्थिर। पाटली ए पण स्थिर होय, पाटली पण શું હોય? સ્થિર। પાણીમાં તરતી માછલી, પાણીમાં તરે છે એ માછલી ગતિ કરે છે, તો કે હા પાણીમાં તરતી માછલી ગતિશીલ છે। પછી પાટલી, પાટલી આવી ગઈ પાણીમાં તરતી માછલી। પછી છે ચોપડી, તો ચોપડી સ્થિર છે। પછી છે દોડતો ઘોડો, તો દોડતો ઘોડો પણ કેવો છે? ગતિશીલ। દોડતો ઘોડો ગતિશીલ છે। દોડતો ઘોડો। પછી છે ચાલતી રેલગાડી, રેલગાડી ચાલે છે એટલે ગતિશીલ છે। ચાલતી गति।
नाकाझूकी गति એટલે વક્ર ગતિ કે એક દાણા પાછળ કીડી જાય તો એની પાછળ બીજી કીડી જાય છે અને એ કીડીના એ દાણા છે એ જે જે દાણા ઉપર જાય આપણે ડોટ કરીએ તો એ ડોટ વડે દર્શાવેલો ભાગ વક્ર ગતિ દર્શાવે છે પડી સમજણ આગળ જોઈએ આપણે આવા ગતિ કરતા પદાર્થો છે સ્થિર પદાર્થ છે એ સ્થિર વસ્તુ એટલે સ્થિર જ છે પણ ગતિ કરતા પદાર્થો છે એના પણ પ્રકારો એક આપણે વક્ર ગતિ જોઈએ એવા ગતિ કરતી વસ્તુઓના પ્રકાર એટલે કે ગતિના પ્રકારો જોઈએ ગતિના પ્રકાર તો આ ગતિના ચાર પ્રકાર છે સુરેખ ગતિ વક્ર ગતિ વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ સુરેખ ગતિ એટલે એનો ગતિપથ કેવો હોય સીધો ગતિપથ કેવો હોય ગતિપથ સુરેખ એટલે કે સીધો હોય છે સીધી રેખા ગતિપથ સુરેખ હોય અથવા તો સીધી રેખા હોય એવી ગતિને શું કહેવાય સુરેખ ગતિ જેનો ગતિપથ વક્ર રેખા ગતિપથ વક્ર રેખા વક્ર રેખા ભાગ ગતિ કરતો હોય ગતિપથ ગતિપથ તેનો કેવો હોય વક્ર રેખા એવી ગતિને કહેવાય વક્ર ગતિ વર્તુળાકાર એટલે આપણે એક પ્રવૃત્તિ કરીએ તો દોરીને તમે બધા ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ પર તમે દોરીને લંગર બાંધતા હશો દોરી સાથે એક પથ્થર અને પછી આમ વર્તુળાકાર ફેરવતા હશો તો એ જે આખું વર્તુળાકાર ફરે છે એ ગતિને શું કહેવાય વર્તુળાકાર ગતિ તો ગતિપથ કેવો હોય ગતિપથ વર્તુળ ગતિપથ વર્તુળ હોય એની ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય અને આવર્ત ગતિ એટલે નિશ્ચિત સમય અંતરાલ બાદ પોતાના ગતિનું પુનરાવર્તન નિશ્ચિત સમય બાદ સમય અંતરાલમાં ગતિનું પુનરાવર્તન એવી ગતિને કહેવાય આવર્ત જેનો ગતિપથ સુરેખ હોય એને સુરેખ ગતિ તો સુરેખ હોય જેનો ગતિપથ તમે બધાએ જોયો હશે કે સૈનિકની પરેડની ગતિ જે આકૃતિમાં બતાવેલું છે તો સૈનિકોની પરેડ સૈનિકોની પરેડ એ સીધી રેખામાં ગતિ કરે છે 100 મીટર દોડમાં દોડતો હરીફ એટલે કે 100 મીટર દોડમાં દોડતો વ્યક્તિ 100 મીટર દોડતો વ્યક્તિ સીધી રેખામાં જ હોય 100 મીટર દોડ 100 મીટર દોડ દોડતો વ્યક્તિ સીધી રેખા છે એટલે કે સુરેખ ગતિપથ છે એટલે એ સુરેખ ગતિ કે બંદૂકની ગોળી બંદૂકમાંથી છૂટેલી ગોળ બંદૂકમાંથી છૂટેલી ગોળી આપણે બંદૂકમાંથી ગોળી છૂટીએ છૂટે એ ગોળી કેવી ગતિ કરે છે સીધી ગતિ કરે ત્યારબાદ આપણે વક્ર ગતિના ઉદાહરણ જોઈએ તો જેનો ગતિપથ વક્ર રેખા હોય એની ગતિને કહેવાય વક્ર ગતિ તો વક્ર એટલે માર્ગ પર છૂટી તો કીડીની ગતિ ઉડતા મચ્છરની ગતિ ઉડતા મચ્છરની ગતિ પતંગિયાની ગતિ પતંગિયાની ગતિ આ બધી ગતિ કેવી છે વક્ર ગતિ વર્તુળાકાર જેનો ગતિપથ સંપૂર્ણ વર્તુળ હોય તો ઘડિયાળના કાંટાની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ સંપૂર્ણ ગતિપથ વર્તુળ હોય એવી ગતિ ઘડિયાળના કાંટાની ગતિ પછી આખું ગોળ ફરતું હોય એવી ગતિના ઉદાહરણ બોલો તો ઘડિયાળનો એક તો કાંટો પછી તમે જોયું હશે મશીનમાં જે ઘંટી હોય એ ઘંટીમાં ફરતું ચક્ર ઘંટીનું ચક્ર આ બધાની ગતિ કેવી છે વર્તુળાકાર ગતિ છે પ્રૂફ ચંદ્રનું પરિભ્રમણ ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે એ ગતિ કેવી ગતિ છે વર્તુળાકાર ગતિ છે પછી આવર્ત ગતિના
नहीं तो ये निश्चित समयांतराल बाद आ प्रतिक्रिया અહીંયા જાય ને અહીંયા ફરી પાછું મૂળ સ્થાને આવે ને એ સ્થાને જાય છે તો એ ગતિને કહેવાય આવર્ત ગતિ હિંચકાની ગતિ ઘડિયાળના લોલકની ગતિ લોલકની ગતિ આ બધી ગતિના ઉદાહરણ છે એ આવર્ત ગતિ દર્શાવે છે परिसंख्या सुरेख गति गतिपथ सुरेख हो सीधी रेखा वक्र गति गतिपथ वक्र रेखा हो उन्हीं गति ने वक्र गति कहवाई वर्तुलाकार गति जेनो गतिपथ वर्तुलाकार हो एवी गति ने वर्तुलाकार गति कहवाई आवर्त गति એટલે જે પદાર્થ નિશ્ચિત સમય અંતરાલમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો વારંવાર એ ગતિ દર્શાવતો હોય તો એની ગતિ ને આવર્ત ગતિ કહેવાય તો આ चालती साइकिल ना पैडा अने सीलिंग पंखा ना पंखिया की गति में सु समानता अने भिन्नता छे ते लखवानी छे तो समानता सु छे तो बन्ने वर्तुळाकार गति करे छे बन्ने की गति केवी छे बन्ने की गति वर्तुळाकार छे भिन्नता सु छे એટલે ભિન્નતા એટલે જુદું બંને વર્તુળાકાર ગતિ કરે છે પણ શું જુદું છે તો સાયકલના પૈડા જમીન ઉપર ફરે એટલે આગળ વધે છે સાયકલના પૈડા જમીન પર ફરે ત્યારે તે આગળ વધે છે પણ સીલિંગ પંખાના પાંખા એક જ બિંદુએ ધરી પર ફરે છે પંખાના પાંખિયા ધરી પર ફરે છે એટલે તે આગળ વધતા નથી ત્યાં જ ફરે છે ક્યાં ફરે છે ત્યાં જ ફરે છે જ્યારે સાયકલના પૈડા ગતિ કરતા કરતા આગળ જાય છે અને પંખાના પાંખિયા ત્યાં જ ફરે છે પડી સમજણ શું સમાનતા ભિન્નતા બંને વર્તુળાકાર ગતિ એક આગળ વધે છે બીજા આગળ વધતા નથી પડી સમજણ આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તો લંબાઈના જુદા જુદા માપનો શીખ્યા ત્યારબાદ આપણે શીખ્યા વક્ર ગતિના વક્ર રેખા હોય એની લંબાઈ માપવાનું ત્યારબાદ આપણે ગતિના પ્રકારો શીખ્યા આ પ્રકરણની અંદર આટલા ટોપિકમાં બધાને આઈ હોપ સમજણ પડી ગઈ હશે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા પ્રકરણ સાથે